ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो પ્રણામ। સ્ટેપલરની એક પિનની કિંમત ખબર છે? ફક્ત 0.007 પૈસા। પણ કમાલની વાત એ છે કે એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે। તેવી જ રીતે સદગુરુની ફક્ત એક નજર, સદગુરુનું ફક્ત એક વચન ને સદગુરુનો ફક્ત એક ઠપકો આપણા આ બહુમૂલ્ય જીવનને સાચવી રાખે છે। અને એક સાચા ભક્તને આનાથી વધારે પોતાના ગુરુ પાસેથી શું જોઈએ? અને એક ભક્તનું તો કામ છે, નાનામાં નાની વાત હોય કે મોટામાં મોટી વાત, એ સૌથી પહેલા તેના ગુરુ પાસે જ જશે, કેમ કે એને વિશ્વાસ છે ત્યાં જતા જ મારું કામ, મારો સંકલ્પ પૂરો થવાનો જ છે। આજે વાત કરવી છે એક એવા જ ભક્તની કે જેના પ્રત્યેક અવનવા સંકલ્પ દાદાની કૃપાથી પૂરા થયા છે। એક બેન જે જન્મે જૈન નથી, પણ તેમની ખાસ મિત્ર જૈન અને દાદાના પ્રેમમાં ગળાડૂબ, એટલે તેમની મિત્રએ દાદા માટેની એટલી બધી વાત કરી કે તેમને દાદાના દર્શને આવવું જ પડ્યું। અને એક વખત દાદાના દર્શન થયા બાદ તેમને જોયા વિના ચાલે તેવું ન હતું। તેથી છેલ્લા 10 વર્ષથી દર ગુરુવારે તે દાદાના સમાધિ તીર્થે આવે। અને એ બહેનનો એવો નિયમ કે જ્યારે તે દાદાના દર્શન કરવા જાય ત્યારે દાદા પાસે કંઈકનું કંઈક માંગીને આવવું। એમને એક વિશ્વાસ કે પોતાની માંગણી દાદા પૂરી કરશે જ। એક વખત બન્યું એવું કે તેમને દાદાના દર્શન પછી શું માંગવું એ સૂઝતું જ ન હતું। તેથી તેમણે દાદાને ભોળા દિલે કીધું કે તમે હાજરા હજૂર છો તે વાતની મને ખાતરી કરાવો, તમારા દર્શન કર્યા બાદ હું મારા ઘર તરફ જાઉં છું, રસ્તામાં મને તમારી કોઈ પ્રસાદી મળવી જ જોઈએ, તો હું માનું કે તમે હાજરા હજૂર છો। આવી વાત કરીને તે બેન ઘર તરફ ચાલવા લાગ્યા। ચિક્કાર ગીર્દીવાળા રસ્તા ઉપર થોડો વખત ચાલ્યા અને પવન સાથે ઉડતી ઉડતી 10 રૂપિયાની નોટ તેમના પગ પાસે આવીને અટકી અને દાદાએ કીધું કે દીકરી, હું તારી સાથે જ છું, હાજરા હજૂર છું। સાથે એ જ અરસામાં નવી એક્ટિવા લેવાની હતી અને તેની વાત દાદા પાસે મૂકી હતી। એક્ટિવા લેવાનું તો હતું જ, પૈસાની સગવડ પણ થઈ ગઈ હતી, પણ તેમના પતિ ના પાડતા હતા। 4 દિવસ તેમની સાથે બોલાચાલી થઈ પણ તે ન જ માન્યા। ગુરુવારે દાદાના દર્શન કર્યા પછી ઘરે પહોંચ્યા તો પતિએ સામેથી કહ્યું કે તારે નવું એક્ટિવા લાવવું છે ને, લઈ આવ। ને નવું એક્ટિવા લાવ્યા બાદ તેઓ સૌ પ્રથમ દાદાના દર્શનાર્થે ગયા। દાદાના દર્શન બાદ દાદાને જણાવ્યું, આજે તમારી કૃપાથી નવું એક્ટિવા ઘરે આવ્યું છે, તમે હાજરા હજૂર છો તેવા મને ઘણા અનુભવો છે, પરંતુ આજે નવા એક્ટિવાને પણ ખબર પડવી જોઈએ કે તમે સાક્ષાત છો। દાદાના દર્શન કર્યા બાદ તે બહેન શાક માર્કેટમાં શાક લેવા ગયા। અઠવાડિયાનું શાક 2-3 ફેરિયા પાસેથી ભેગું કરી તે નીકળવાની તૈયારી કરતા જ હતા, તેટલામાં એક શાકવાળા ભાઈ ગુલાબનો હાર લઈ તેમની પાસે આવ્યા અને તે હાર તેમના નવા એક્ટિવા પર બાંધી દીધો, કોઈ પણ ઓળખાણ વગર।
આ ઘટના જોઈ તે બેન સ્તબ્ધ થઈ ગયા. શાકવાળાને પૂછ્યું, ભાઈ આ હાર એક્ટિવા પર કેમ ચડાવ્યો અને તમને આવું કરવાનું કોને કીધું? ત્યારે તે શાકવાળાએ કીધું કે 2 કલાક પહેલા કોઈ ભાઈ અહીંયા શાક લેવા માટે આવ્યા હતા. શાક તો લઈ ગયા પણ પોતાની હારની થેલી અહીં ભૂલી ગયા. ક્યારનો તેમની રાહ જોતો હતો પણ તે ન આવ્યા. તમે નવું એક્ટિવા લઈને આવ્યા તો મને થયું કે આ હાર તમારા નવા એક્ટિવા માટે શુકન બની જશે, માટે મેં હાર એક્ટિવા પર ચડાવ્યો. એક નવા એક્ટિવા ઉપર કોઈ અપરિચિત વ્યક્તિ હાર ચડાવી જાય આને શું કહેવું? એમ લાગે કે જ્યારે ભક્ત ગુરુના શ્રીચરણે સમર્પિત થઈ જાય ત્યારે તેના કોઈ પણ સંકલ્પો અધૂરા ન જ રહે. પ્રણામ.